નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે, જેમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. શું છે તે આપણે જોઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ ધરાવતી જે રાજ્યની તમામ શાળાઓ છે એના સંચાલક આચાર્ય શિક્ષકને બધાને કર્મચારીઓને વાલીઓને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ છે વર્ષ 2022 એટલે કે આ વર્ષમાં જે બોર્ડની એક્ઝામ આવવાના છે, તો બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો એટલે કે તમારે બોર્ડની પરીક્ષાના ફોર્મ જે છે એ ભરાવવાના શરૂ થવાના છે. રેગ્યુલર ફી સાથે ક્યારે? તો કે 25/11/2021 રોજ બપોરે 2 કલાકથી ક્યાં સુધી? 25/11 લઈ અને તારીખ 24/12 તમારી જે છે 24/12/2021 રોજ રાત્રિના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gsb.org પરથી ભરી શકાય છે. ખાસ આ ડેટ યાદ રાખવાની છે, 25/11 બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને 24/12 એક મહિનો જેટલા તમારો સમય જે છે આમાં હાલશે બરાબર ફોર્મ ભરવામાં, અને રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. બોર્ડની વેબસાઇટ પણ આપેલી છે, તો ખાસ આ તારીખ યાદ રાખવાની છે. ખાનગી વિદ્યાર્થીઓ જે છે એને પણ આ ફોર્મ ભરવાની ડેટનો ખ્યાલ આવે, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર છે એને પણ ખ્યાલ આવે, રિપીટર છે એને પણ ખ્યાલ આવે, કે જેથી કરીને તમારી બોર્ડનો સમય મર્યાદા છે ફોર્મ ભરવાની એ ચૂકાય નહીં. જેની તમામ નોંધ લેવાની છે અને સમય મર્યાદા જે તમને આપેલી છે એમાં આવેદનપત્રો એટલે કે ફોર્મ આપણા છે એ ભરવાના છે. 12 વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત તથા રિપીટર વિદ્યાર્થીઓ છે બરાબર એ આવેદનપત્રો ફરજિયાત ઓનલાઈન જ ભરવાના છે. બંને એની બધી વિગત છે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. તો ખાસ આ ડેટ છે આપણે યાદ રાખવાની છે, જેથી કરીને તમે ફોર્મ જ્યારે ભરતા હો, રિપીટર વિદ્યાર્થીઓ ખાસ આ માહિતીને વધારે યાદ રાખે, કારણ કે એને ફોર્મ ભરવામાં ક્યારેક લેટ થઈ જતું હોય તો એની અલગથી ફી ભરવી પડે, એટલા માટે ખાસ છે. અને બીજું તમને ફી સ્ટ્રક્ચર પણ આપેલું છે કે કેટલી ફી તમારે ભરવાની છે રેગ્યુલર વિદ્યાર્થીઓને, કે જે વિદ્યાર્થીઓ નિયમિત જે વિદ્યાર્થીઓ છે એનો તમને ફીનો દર આપેલો છે બરાબર, આ પણ બોર્ડ દ્વારા જાહેર કરેલું છે કે 605 રૂપિયા ફી છે. નિયમિત રિપીટર છે, એક વિષયમાં જેને ફેલ થયેલા છે ને એક જ વિષયની એક્ઝામ આપવાની છે ને 180 રૂપિયા ફી છે. નિયમિત રિપીટર જે છે એ 2 વિષયમાં ફેલ છે તેને 300 રૂપિયા ફી આપવાની છે. રિપીટર 3 વિષયમાં ફેલ છે તેને 420 રૂપિયા, અને 3 વિષય કરતાં વધારેમાં જેમાં નપાસ હશે એને 3 વિષયની રિપીટરની એક્ઝામ આપવાની છે અને 605 રૂપિયા ફીસ છે આપવાની છે બરાબર. અને આ દર્શાવેલી જે તમને ફી છે એ ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી તમારે વિષય દીઠ 110 રૂપિયા અલગથી તમારે બરાબર આપવાના રહેશે. આ ખાસ આ વસ્તુની તમારે ધ્યાન રાખવાની છે. અને બીજી એક તમને નોંધ પણ આપેલી છે કે તમામ ફીમાંથી વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને, વિદ્યાર્થિનીઓ જે છે છોકરીઓ જે છે એને તથા દિવ્યાંગ ઉમેદવારો જે છે બરાબર એને સરકારશ્રી દ્વારા પરીક્ષાની ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે, એટલે એને કોઈ પણ જાતની ફી ભરવાની નથી. અને આ ફી છે એમાં લેટ ફીનો સમાવેશ થતો નથી, રેગ્યુલર ફી છે જ છે, લેટ ફી છે એ અલગથી જાહેર કરશે. તો ખાસ આપણે એક્ઝામની ડેટ અને ફી છે યાદ રાખવાની છે, જેથી કરીને આપણે ખ્યાલ આવે. રેગ્યુલર ટાઈમમાં સ્કૂલમાં નિયમિત ફોર્મ તો ભરાઈ જતા હોય છે, પણ તમારી જાણકારી માટે તમારે જાણકારી હોવી આ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ નજીક આવે છે એટલા માટે મોડલ પેપર તમારા મૂકવામાં આવશે, કોઈ બેઝ એનો સોલ્યુશન પણ તમને કરાવવામાં આવશે. તો ખાસ એના માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને તમારા એક્ઝામ રિલેટેડ કોઈ નવી અપડેટ આવે તેનો વિડીયો છે તમારા સુધી તરત પહોંચી જાય. તો આવજો મિત્રો, જય હિન્દ જય ભારત.